હેલો ફેલો હ્યુમન્સ, મારું નામ યશ મહેતા છે અને આજે આપણે એડમિશન ગાઈડન્સના નેક્સ્ટ સેગમેન્ટમાં ઇન્ટરવ્યૂ લેવાના છીએ મિસ્ટર યશ વસાણીનો, જે અભ્યાસ કરે છે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાલનપુરમાં. હેલો. હેલો. પહેલાં તો આપણે એક્સપેન્સ સેશનમાં તેમને બધી ફીઝ વિશે પૂછશું, તો પહેલાં અમને જણાવો તમારી ટોટલ ફીઝ કઈ રીતની છે કોલેજની? ગવર્મેન્ટ કોટામાં 6,85,000 જેવી છે અને જો તમે મેનેજમેન્ટ કોટામાં હો તો 15,00,000 છે. અને એ તો યર ટુ યર વેરી થતી હશે. યસ, પ્રાઇવેટ કોલેજ છે તો એ ઓબ્વિયસ છે કે દર વર્ષે કંઈક ને કંઈક ચેન્જ આવવાના છે. બરાબર. પછી એક્ઝામ ફીસ કઈ રીતની છે? એક્ઝામ ફીસ 5,000 છે, જે ફિક્સ જ છે. બરાબર. પછી અધર એક્સ્ટ્રા ફીસ લાઈક વાઈફાઈ, ઇન્ટરનેટ? એકચ્યુઅલી અત્યાર સુધી અમે નર્સિંગના બિલ્ડિંગ્સમાં હતા, જસ્ટ નવી કોલેજ છે અને હાલ જ નવું કેમ્પસ અમને પ્રોવાઈડ કર્યું છે. સો નવા કેમ્પસમાં બધું કહેવાય છે કે વાઈફાઈ ને બધી મોસ્ટલી બધી ફેસિલિટી અમને આપવામાં આવશે. એની ફીસ એક્સ્ટ્રા? એની એક્સ્ટ્રા ફીસ હશે. ફોર એક્ઝામ્પલ એસી વાળો રૂમ છે કે કોઈ એ રીતનું છે તો એ પ્રમાણે ચાર્જીસ હોવાના છે. બરાબર. હવે હોસ્ટેલ ફીસ કઈ રીતની છે તમારી? હોસ્ટેલ ફીસ પર સેમેસ્ટર 30,000 છે અને મેસની ફી જોવા જઈએ તો 23,000 જેવી છે. 23,000. ઓકે. મતલબ પર સેમેસ્ટર? પર યર? પર સેમેસ્ટર. બરાબર. હવે MBBS છે તો આપણે ભણવાની વાત તો કરવી જ પડશે, તો આપણે એજ્યુકેશન સેક્શનમાં આપણે પૂછશું પહેલા કોર્સ કમ્પ્લીશન કઈ રીતે હોય છે. ઓકે. કોર્સ કમ્પ્લીશનમાં એક એવો ટાર્ગેટ ઓવરઓલ એમ સેટ કરેલ હોય છે, બટ એક્ઝેક્ટ એટ પોઈન્ટમાં તમને લઈ જાય એવું જરૂરી નથી. એવું હોય શકે કે એક મહિના અંદર કોઈ એક ચેપ્ટર કમ્પ્લીટ કરવું છે તો તમને એ રીતે હોય શકે અને એકોર્ડિંગ ટુ એને રીતે જ એક્ઝામ પણ લેવામાં આવે. બરાબર. હા, તો એક્ઝામની વાત તો એક્ઝામ ફ્રીક્વન્સી કેટલી છે? એક્ઝામ ફ્રીક્વન્સી એવી રીતે છે કે હાફ ચેપ્ટર હોય એકોર્ડિંગ ટુ તમારે યર કેવી રીતના ચાલુ થાય. એમ સ્ટાર્ટિંગમાં તમે આવ્યા છો તો તમને એમ મન ના લાગે તો એ લોકો એવી રીતનું પ્રોવાઈડ કરવામાં આવશે કે તમે વાંચો, રીડિંગ કરો, કે સ્ટાર્ટિંગમાં તમને રીડિંગ આવી જશે તો છેલ્લે તમે ધીમે ધીમે કરશો તો બી ચાલશે. તો સ્ટાર્ટિંગમાં એવરી સેટરડે તમને એ રીતના એક્ઝામ લેવામાં આવશે, પછી હાફ ઓફ યુનિટના એક્ઝામ લેવામાં આવશે અને પછી આખું એક યુનિટનું એક્ઝામ લેવામાં આવશે. પ્રોફેસર્સ કઈ રીતના છે, લેક્ચર્સ ને બધું? પ્રોફેસર સૌથી ફ્રેન્ડલી પ્રોફેસર્સ કોઈ હશે તો એ મેડિકલ કોલેજના હશે, પછી તે ગમે મેડિકલ કોલેજના હોય. બટ એક વાત છે, જો તમે એનું કીધેલું નહીં કરો તો સૌથી ખરાબમાં ખરાબ પણ એ જઈ શકે. બરાબર. પછી કોલેજની ઓવરઓલ સ્ટ્રિક્ટનેસ કેવી છે? ઓવરઓલ સ્ટ્રિક્ટનેસ ઘણી સારી છે, બીકોઝ એઝ અ તમે કોઈ મેડિકલ કરિયરમાં આવ્યા છો, તમે મજાક મસ્તી કરો ઓકે, એમાં કોઈ પ્રોફેસર પણ તમને ના નથી પાડવાના, બટ બધી વસ્તુની લિમિટ છે, જો તમે લિમિટની બહાર જશો તો તમને વાંધો આવશે. બરાબર. પ્રેક્ટિકલ્સ કઈ રીતના લે છે? યસ, પ્રેક્ટિકલ્સ મોસ્ટલી એકોર્ડિંગ ટુ લેક્ચર એવી રીતના તમે ગોઠવેલા હશે કે ફર્સ્ટ તમે એનું બેઝિક એકવાર જોઈ લો, પછી તમે એનું પ્રેક્ટિકલ કરો અને પછી તમને ડીપમાં લેક્ચર આવશે. સો એ રીતે તમારે કન્સેપ્ટ પણ વધારે ક્લિયર થશે. બધા પ્રેક્ટિકલ સિમેન્ટ એમ્ફિબિયન બધા? બધા. એમાં એવું છે કે એમ્ફિબિયન વાળો એક પોર્શન એવો છે કે જે તમને ગમે ત્યારે લેશે, બીકોઝ એમાં મોસ્ટલી એવા જ પોર્શન આવશે જે તમારે રેગ્યુલર થિયરી ક્લાસમાં પણ તમારે કવર થઈ જશે, તમને જસ્ટ ઉપર છેલ્લું ટચઅપની જ જરૂર છે, તો એના માટે અલગથી પોર્શન છેલ્લે લેવામાં આવશે, એ સાથોસાથ નહીં આવે. પછી ડીએચ અને ડેમો લેક્ચર એનાટોમીના કઈ રીતે? ડિસેક્શન હોલ મેઇનલી, એનાટોમી છે તો મેઇન પોર્શન ડિસેક્શન હોલ આપણે જોઈએ, તો મેઇનલી કોઈ ભી પોર્શન આપણે થિયરી ઉપર છેલ્લી તમે સમજી શકવાના છો, બટ કઈ પોર્શન કઈ વસ્તુ તમારી બોડીમાં કઈ રીતે છે એ તમને ડિસેક્શન પ્રમાણે જશે. સો ડિસેક્શનના લેક્ચર પણ એકોર્ડિંગ ટુ તમારા લેક્ચર જ સેટ કરેલા હશે, એ તમે એકવાર તમે જોઈ લીધેલું હશે લેક્ચરમાં અને ત્યાર પછી જ તમારા ડિસેક્શનમાં કરવામાં આવશે. બરાબર. પછી તમારો ઓવરઓલ ડે શેડ્યુલ ને એ બધું કેવી રીતે હોય છે? ડે શેડ્યુલ મોસ્ટલી બધા કોલેજની જેમ કોમન જ હોય છે, જે રીતે બ્રેક મળે છે 1.5 કલાક કે 1.25 કલાકનો લેક્ચર હોય છે એ રીતે જ છે, વચ્ચે 5-10 મિનિટનો તમને જે બ્રેક મળે છે, શેડ્યુલ એક્ઝેક્ટલી એવું છે. સવારે લેક્ચર ક્યારે સ્ટાર્ટ થાય? સવારે લેક્ચર 9:30 વાગે ચાલુ થાય છે અને પછી એ કન્ટિન્યુ હોય છે, તમને પછી ડાયરેક્ટ જમવાનો બ્રેક મળશે ડાયરેક્ટ 1 વાગે. પછી લંચ બ્રેક કેટલો? 1 કલાક? લંચ બ્રેક તમને 1 કલાક મળશે, કારણ કે મોસ્ટલી ઘણા સ્ટુડન્ટ એવા બી છે જે બહાર રહે છે, તો સેમ અમુકને ટિફિન વ્યસ્ત હોય છે, ઘણા મેસમાં જ હોય છે, તો એ રીતે તમને ગાઈડ કરીને કલાક જેટલું પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર. હવે કમ્પ્યુટર લેબ ની ફેસિલિટી છે? કમ્પ્યુટર લેબ અત્યારે જૂના કેમ્પસમાં પણ હતી, તો નવા કેમ્પસમાં એનથી પણ વધારે સારી આવશે. લાઇબ્રેરી? લાઇબ્રેરી
એકચ્યુઅલી અમારે અત્યાર સુધી એવું હતું કે અમે અમારી કોલેજ જસ્ટ સ્ટાર્ટ થઈ છે, સો અમારે જૂનું કેમ્પસ હતું સિવિલમાં, સો અહીંયા નર્સિંગ મેડિકલ નર્સિંગની કોલેજ હતી, સો એની જગ્યાએ અમને ભણવામાં આવતું હતું. અને હવે જસ્ટ અત્યારે જ રિસેન્ટમાં અમને નવું કેમ્પસ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે કે જે એક્ઝેક્ટ હાઈવેની અંદરની સાઈડ છે. સો ત્યાં બધી ફેસિલિટી તમે જે વિચારી શકો એ બધી ફેસિલિટી તમને પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં લાઇબ્રેરી સહિત પણ બધું આવી જશે. પછી એડમિન ડિપાર્ટમેન્ટ કઈ રીતનું છે, મતલબ સ્ટુડન્ટ ફ્રેન્ડલી છે, ટીચર્સ ફ્રેન્ડલી છે, પેરેન્ટ ફ્રેન્ડલી છે? તમારી બધી વાત સાંભળવામાં આવશે, જસ્ટ એ લોકો કહેશે એ રીતે તમે કરશો તો એનથી વધારે ફ્રેન્ડલી આઈ થિંક તમારા ક્લાસમેટ પણ નહીં હોય. બરાબર. પછી ડિપાર્ટમેન્ટ પીટીએમ ને એવું બધું પણ લેતા હોય છે અમારી કોલેજમાં? નવું કરિક્યુલમ આવ્યું છે તેમાં કીધેલું છે કે પહેલો મહિનો છે તે ફાઉન્ડેશન, અને રેગ્યુલર જે આખું વર્ષ આવશે તેમાં પણ કઈ કઈ રીતની એક્ટિવિટી આવી એ પણ ઇન્ક્લુડ કરી છે. ફોર એક્ઝામ્પલ તમે જો તો અત્યાર સુધી કોઈ ભી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી માટે તમને સ્પેશિયલ પોર્શન પ્રોવાઈડ કરવામાં નહોતો આવતો, બટ હવે નવા કરિક્યુલમ પ્રમાણે વીકમાં એક ડે, ફોર એક્ઝામ્પલ અમારી કોલેજમાં જોઈએ તો ફ્રાઈડેમાં લાસ્ટ લેક્ચર એવો રાખવામાં આવે કે જ્યાં તમને મેડિકલ રિલેટેડ કોઈ ભી તમને સિરીઝ ચાલુ કરાવી શકે છે, તમને રમવાની છૂટ આપી શકે છે, ઇન્ડોર અલગ બધી ગેમ્સ છે એ તમને કરવામાં આવી શકે છે, અને જો કોઈને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી ન કરી હોય તો એને માટે રીડિંગ ઓપ્શન પણ છે જ કે તમે લાઇબ્રેરીમાં જઈને વાંચી શકો છો. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીની વાત થઈ જ છે તો સાથે સાથે પ્લેગ્રાઉન્ડ્સ કે એવું કંઈ? યસ, નવા કેમ્પસમાં એક્ઝેક્ટલી કોલેજની પાછળની સાઈડ હોસ્ટેલ છે, સો એ બે વચ્ચેનો આખે આખો પોર્શન તમે કહો કે તો બધો મેદાન જ છે, સો તમને એઝ અ પ્લેગ્રાઉન્ડ તરીકે તમને બધી અત્યારે હાલમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે તમને સ્ટાર્ટિંગની ફેસિલિટી કરવામાં આવે છે, ધીમે ધીમે બાસ્કેટબોલ માટે ને એ બધા માટે પણ પ્રોવાઈડ કરવામાં આવશે. હવે વાત કરીએ આપણે હોસ્ટેલ ફેસિલિટીઝની, તમે પેલા ફીસ તો જણાવી દીધી હોસ્ટેલની, હવે એમાં રૂમ ફેસિલિટીઝ કઈ કઈ રીતની છે, શેરિંગ, એસી, નોન એસી? સો મેં પેલા કીધું એ રીતે અમારે જૂનું કેમ્પસ હતું, સો એમાં ટુ શેરિંગ ને થ્રી શેરિંગ એ રીતે રાખવામાં આવ્યું હતું, હવે નવા કેમ્પસમાં થ્રી શેરિંગ રીતે છે. મેઇન વાત એ છે કે તમને પર્સનલ બાથરૂમ નહીં મળે, સો તમારે એક બાબત એવી છે કે જે તમારે એડજસ્ટ કરવી પડશે, ઓવરઓલ બાકી જે આપણે હોસ્ટેલમાં જે રીતે કઈ એટમોસ્ફિયર મળશે એના માટે બેસ્ટ રહેશે. બરાબર. પછી કઈ રીતની ઓવરઓલ ક્લીનલીનેસ છે, મતલબ બાકી સાફ સફાઈ, તમારા રૂમની સાફ સફાઈ? સાફ સફાઈ ને એ બાબતે તમારું બહુ ધ્યાન રાખશે, કારણ કે એ રિસ્પોન્સિબિલિટી ડાયરેક્ટલી કોલેજ ઉપર આવે છે, સો એ બાબતે એ લોકો ઘણું ક્લીન રાખે છે. પછી ઇલેક્ટ્રિસિટી અને વોટર બિલ્સ? ઇલેક્ટ્રિસિટી માટે એ તમને એ ચિંતા નહીં રહે, બીકોઝ એ 24/7 રહેશે, અને મેઇનલી વોટર એ બાબતે છે તો એનો બી વાંધો આવતો નથી, હજી સુધી નથી આવ્યો. અચ્છા, એસી રૂમ હોય તો એમનું બિલ એક્સ્ટ્રા સ્ટુડન્ટ આપવાનું કે જે ઇન્ક્લુડ થઈ જશે? નવામાં હજી અત્યારે કોમન પૂરતા સિમ્પલ રૂમ છે, હવે એસી રૂમ આગળ જતા થશે, સો એ બાબતે ક્લેરિટી ત્યારે થશે. બરાબર. પછી વાઈફાઈ? વાઈફાઈની સુવિધા આપવામાં આવશે એવું અત્યારે કહેવામાં આવ્યું છે, હવે હાલ આ પેન્ડેમિકને લીધે થયેલું છે તો એના પછી જે રીતે કરે છે. બરાબર. પછી ઓવરઓલ કેમ્પસનો એન્વાયરમેન્ટ, મતલબ નેગેટિવ પોઝિટિવ વાઇબ્સ ને? ફૂલી પોઝિટિવ વાઇબ આવશે, બીકોઝ આ છે આખું વિલેજમાં, હાઈવેથી અંદરની બાજુ છે, કાંઈ પણ સિટીનો કાંઈ બી ટ્રાફિક કે કાંઈ તમને નડવાનું નથી. સૌથી સારું એ રહેશે કે ત્રણેય જે આપણે ઋતુ કહીએ ત્રણેયનું એટમોસ્ફિયર તમને એટલું જ મળશે સારી રીતે, સો સ્ટડી માટે કયો કે તમારા મન માટે કયો બધી રીતનું એટમોસ્ફિયર સારું રહેશે. પછી કોલેજ છે તો મને ફ્રીડમ કઈ રીતની મળે છે? મેઇનલી હરવા ફરવાનું આપણે કહીએ, બાકી મોસ્ટ ઓફ ફ્રીડમ તો તમને મળી જાય છે, સો એવું એ લોકો રાખે છે કે રાતના રેગ્યુલરલી 9 થી 10 વાગ્યા સુધી તમને એવી લિમિટ આપે છે કે એના પછી બને તો બહાર ના નીકળે, અને સ્ટ્રિક્ટ એક્શન પણ લેવામાં આવે છે. સિક્યોરિટી કઈ રીતની છે? સિક્યોરિટીમાં એવી રીતે છે કે કેમ્પસમાં બધી જગ્યાએ કેમેરાઝ છે, અને સિક્યોરિટીમાં પણ અલગથી રૂમ આપેલો છે, ત્યાં બી કેમેરા ને બધી રીતે આખો રૂમ આપેલો છે, સો સિક્યોરિટી બાબતે પ્રોપરલી તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, અને તમે કાંઈ બી કરશો કેમ્પસમાં તરત જાણ પણ થઈ જશે, એ બાબતે પણ ધ્યાન રાખવું. યસ, બીકોઝ એના માટે પેરેન્ટ્સના ગ્રુપ બી અલગ ક્રિએટ કરવામાં આવ્યા છે, સો તમે કાંઈ બી કરશો સ્ટડી રિલેટેડ કે અધર રિલેટેડ કોઈ બી કરિક્યુલમ, તમને ડાયરેક્ટલી તમની બધી જાણ તમારા પેરેન્ટ્સને થશે. પેરેન્ટ્સના પોઈન્ટ ગમે એવો છે. વાત કરીએ આપણે મેસની, તો મેસના ફૂડ કેવું છે?
મેસના ફૂડમાં રેગ્યુલરલી દરરોજ તાજી જ સબ્જી આવે છે. સો એ રીતે તમને જે કહી કે હાઇજીનની રીતે એ રીતે મેસ પરફેક્ટ છે. અને હાલમાં જે પણ ડિસ્કસ કરવામાં આવે છે કે સ્ટુડન્ટ મેસ બી ચાલુ કરવામાં આવી શકે છે. પછી કઈ રીતે કેટલી વખત? ઓકે, સો એમાં ફોર ટાઈપ હોય છે કે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો અને રાતનું જમવાનું. ડિસ્કસ કરીને દર મહિને અમારે મેન્યુ મોકલવાનું હોય છે. અને જે તમે કહેશો એમાંથી 80-90% એ લોકો એવી ટ્રાય કરશે કે એ જ મેન્યુ રાખવામાં આવે. બરાબર. પછી કોઈ કોલેજમાં લિમિટ છે અમુક વસ્તુ? ઓકે, એવું હોય શકે છે કે કોઈ એક્ઝામ્પલ છાશ છે, સો એ લિમિટેડ છે કે એક જ ગ્લાસ. એવું બની શકે કે તમને ક્યારેક એવું છે કે તમે જમ્યા નથી. ઘણા એના સ્ટુડન્ટ્સને એવું હોય છે કે બપોરે જમે તો પછી ઊંઘની વાંધો આવતો હોય છે. સો એ લોકો એવું પ્રિફર કરે કે અમે ખાલી જસ્ટ લિક્વિડ ઉપર રહીએ, તો ત્યારે તમને છાશ તમે પી શકો છો ગમે તેટલી, ત્યારે તમને લિમિટેડ નથી. અને દર 15 દિવસે એક ફીસ્ટ હોય છે સન્ડે, કે જેમાં એક સન્ડે તમને ફૂલ મળે છે, બીજા સન્ડે સવારનું બપોરનું બે ટાઈમ મળે છે, બાકીનો ત્યાંના વર્કર્સને રજા હોય છે. સો બીજા સન્ડે હાફ ડે તમારા ઉપર હોય છે. બરાબર. અને પછી બીજી અધર કેન્ટીન ફેસિલિટીઝ કેમ? ઓકે, અમારી જે કોલેજ છે એ બનાસ ડેરી અને મેઇનલી જોવા જઈએ તો અમૂલ ડેરીની અંડરમાં છે. સો અમારી કેન્ટીનનું આખું સંચાલન પણ અમૂલ ડેરીના રિલેટેડ છે. સો અમારી કેન્ટીનમાં બધી વસ્તુ ડેરી રિલેટેડ જ આવે છે. અને ફાસ્ટ ફૂડ હજી જસ્ટ હમણાં ચાલુ કરવાનું છે. હવે વાત કરીએ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝની, તો તમે કીધું સ્પોર્ટ્સ છે, તો કોઈ કોમ્પિટિશન ટુર્નામેન્ટ એવું કંઈ? કોમ્પિટિશન એવું જસ્ટ ફર્સ્ટ યરમાં તો કેમ્પસ એ રીતનું હતું તો અમને એટલું બધું પ્રોવાઈડ કરવામાં નહોતું આવ્યું. બટ તો બી જે રીતે મજા થઈ શકે એ રીતે કોમ્પિટિશન બધી તૈયારી કરવામાં આવી હતી. બટ હવે નવા કેમ્પસમાં એ બધું બહુ સારી રીતે થશે. પછી ફ્રેશર્સ કઈ રીતે? યસ, કારણ કે તમે જ સિનિયર છો, તમે જ જુનિયર સ્ટાફ. યસ, અમારા સિનિયર છે જે અમને ફ્રેશર આપેલી, એ લોકોએ જે રીતે તૈયારી કરેલી, લિટરલી એ લોકોએ એના ક્લાસ બંક કરીને આખી ફ્રેશરની તૈયારી અમારા માટે કરેલી. અને બને ત્યાં સુધી આપણે કહીએ કે ફ્રેશરમાં ખર્ચ થાય છે 100%. અને મોટાભાગનો ઓલમોસ્ટ 65% જે ખર્ચ છે એ સિનિયરે પોતે ઉઠાવેલો છે. સો એ બાબતે તમે ક્લિયર રહી શકો છો, ફ્રેશર તમારી 100% સારી થશે. સેલિબ્રેશન ને એ બધું? યસ, એ બાબતે ઘણું સારું રહેશે. કારણ કે સ્ટડીની સાથે સાથે મજા કરવી પણ તમારી જરૂરી છે, કારણ કે ફ્રેશનેસ રહેવી જરૂરી છે. સો ડે સેલિબ્રેશન પણ એકદમ પ્રોપર રીતે થશે. અને એ દિવસની તમારી અટેન્ડન્સ તમે વિચારો તો એ બી તમારું બધું થઈ જાય છે, બીકોઝ એ બધા ડે સેલિબ્રેશનમાં તમારા પ્રોફેસર પણ પાર્ટ લેશે. પછી અમારે એનએમસીએસસીમાં ફિએસ્ટા હતું, પાટણમાં જુદી રીતનું હોય છે, એનએચએલમાં પોતાનું હોય છે, એવું કોઈ બિગ મેગા ઇવેન્ટ? એ મેગા ઇવેન્ટ હવે વિચારવામાં આવશે, બીકોઝ અમારું ખુદનું કેમ્પસ એ વખતે હજી લગી પ્રોપર ડેવલપ થયેલું નહોતું. સો નવા કેમ્પસમાં હવે સ્પેસ પણ છે અને બધી ફેસિલિટી પણ છે. સો આગળ બની શકે કે બધું એવું થઈ શકે. વાત કરીએ આપણે હોસ્પિટલની, તો તમારે ત્યાં પ્રાઇવેટ છે, સરકારી છે, ટ્રસ્ટની છે, કઈ રીતની હોસ્પિટલ? અમારે ત્યાં ટ્રસ્ટની હોસ્પિટલ છે. અને એક પણ જાતનો ત્યાં સુધી કે દવાનો ખર્ચ બી હાલ સુધી લેવામાં આવતો નથી. ડેરીના વર્કર્સ હોય છે ને, યા જે રેગ્યુલર વર્કિંગ પીપલ હોય છે એ હોય છે. સો એનો ફ્લો બહુ સારો એવો હોય છે. અને જો તમે પ્રેક્ટિસ રિલેટેડ વિચારો તો એ તમને ઘણી સારી એવી મળશે. પછી કેટલા બેડની હોસ્પિટલ છે? અત્યારે સિવિલ હોસ્પિટલમાં જસ્ટ લિમિટેડ બેડ્સમાં છે. અને તમે જોવા જાવ તો અત્યારે બીજી બધી હોસ્પિટલ કરતા સાવ ઓછા એવા બેડમાં કેપેસિટી છે. પછી સીટી સ્કેન, એમઆરઆઈ ફેસિલિટીઝ? મોટાભાગની બધી ફેસિલિટીઝ છે, જે એક બે ફેસિલિટીઝ નથી. સો એ તમને પાટણ પ્રોવાઈડ કરવામાં આવે છે, બીકોઝ મેઇન જીમસ હોસ્પિટલ બધી અહીંયા જ છે. અને ટ્રોમા નું કેવું છે? ઓકે, ટ્રોમા સેન્ટરનું ઘણું સારું એવું છે. અને મેઇનલી ઇવન કે જો સ્ટુડન્ટ પણ બીમાર પડ્યા હોય તો તમે જસ્ટ ત્યાં કહીને તમારે જસ્ટ તમારું આઈડી કાર્ડ તમે દેખાડો, તમારી એવી જ કેર કરવામાં આવશે કે જે રીતે બાકી બધીની કરવામાં આવે છે. અને બહુ સારી એવી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. સો ટ્રોમા સેન્ટરમાં ઇવન તમને કાંઈ બી તકલીફ પડી હોય તો એ બાબતે તમને વાંધો નહીં આવે. પછી ફોરેન્સિક મેડિસિન માટે પોસ્ટમોર્ટમ ને બધું? નથી ખબર. ઓકે, કોઈ વાંધો નહીં. હવે આપણે બીજી પાલનપુર થી કેટલા દૂર છે, કઈ રીતે સિચ્યુએટેડ છે, સિટી એરિયાથી શું છે બધું?
જૂનો કેમ્પસ છે એક્ઝેક્ટ મિડલમાં પાલનપુરમાં સિટી એરિયામાં જ હતું, બટ હાલ એનું આખું કેમ્પસ હાઈવે ઉપર આખું શિફ્ટ કરવામાં આવ્યું છે અને હાઈવેની અંદર પણ 10 કિલોમીટર જેવું અંદર છે. યાનું આખું એટમોસફિયર સારું છે અને રેગ્યુલરલી એવરી હાફ અવરે તમને કોઈ બી કોઈ વેન કે કોઈ વ્હીકલ મળી જાય છે. સો હાઈવે સુધી તમને જવા વાંધો નથી અને હાઈવેથી તો તમે વિચારી શકો છો તમને ગમે એ મળી શકે છે. અચ્છા, તો પછી ટ્રાન્સપોર્ટ મતલબ સૌરાષ્ટ્રથી કે દક્ષિણ ગુજરાતથી કોઈ જાતું હોય પાલનપુર તો એ લોકોનો ટ્રાન્સપોર્ટ કેવી રીતે છે? ઓકે, જે એસટી બસનો જે આપણે આખે આખો એરિયા કહીએ એ સિટીમાં છે, બટ એમાં કઈ જાજો વાંધો નથી આવતો. અને જ્યાં સુધી પ્રાઇવેટની વાત આવે તો એ તમને હાઈવે ઉપર જ છે, સો એ તમને બહુ આરામથી મળી જાય છે. ટ્રેન ફેસિલિટી અવેલેબલ છે? યસ, ટ્રેન ફેસિલિટી પણ અવેલેબલ છે. જે અમારા જૂના કેમ્પસમાં હતું જસ્ટ એનથી અરાઉન્ડ 200 મીટર્સમાં જ અમાર ટ્રેન હતી, અને અત્યારે જોવા જઈએ તો અરાઉન્ડ તમને 12 થી 13 કિલોમીટર જેવું થાય, બટ રિક્ષા આરામથી તમને પ્રોવાઈડ કરી દે છે. બાકી બધી ફેસિલિટીઝ સિટી એરિયા. યસ, અને જો તમે ફનની કે કોઈ બી વસ્તુ ઈચ્છો તો એના માટે તમે નિશ્ચિત થઈ શકો છો, બીકોઝ હાઈવે છે, હાઈવે ઉપર તમે જે વિચારો એ તમે કરી શકો છો. તમે દર સન્ડે તમે જઈ શકો છો, તમે સિનેપ્લેક્સ પણ બે અહીંયા છે, સો એ ચાલશે તો તમારા થકી જ ચાલવાના છે, સો એ તકે તમે જોઈ શકો છો. અને લાસ્ટ પણ સૌથી વધારે પેરેન્ટ્સને કન્સર્ન હોય છે રેગિંગ. યસ, રેગિંગમાં 1% પણ રેગિંગ થતું નથી, બીકોઝ અમે એ બાબતે જોઈ ચૂકેલા છીએ. મતલબ આ કેમેરા ઉપર બોલવા માટે જ કે રિયલમાં નથી? રિયલમાં હું તમે એવું હશે તો તમે તમે મારા સિનિયર સાથે પણ તમારી પર્સનલી વાત કરી શકીશ, એ માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. બીકોઝ સિનિયર જસ્ટ અમને યાદ છે કે જયારે અમે ફર્સ્ટ મળ્યા હતા ત્યારે જસ્ટ અમારી ચાલુ થઈ હતી ને એ લોકોની એક્ઝામ જસ્ટ કમ્પ્લીટ થઈ હતી, તો ત્યારે અમે મળી નહોતા શક્યા. જેવી અમારી હોસ્ટેલ ચાલુ થઈ હતી એના આઈ થિંક 10 થી 15 ડેઝમાં જ બધા સિનિયર્સ આવ્યા હતા, અને લિટરલી આપણા ફ્રેન્ડ્સ જે આપણા ક્લાસમેટ કે આપણા રૂમમેટ વાત કરતો હોય એવી રીતનું તમને આખું એટમોસ્ફિયર પ્રોવાઈડ થયું હતું. ત્યાં સુધી કે તમને સિટી પ્રમાણે પણ તમને એ લોકોએ કન્વિન્સ આખું પ્રોવાઈડ કરી દીધું કે તમારે કોઈ બી રિલેટેડ કોઈ બી ટ્રાન્સપોર્ટ કે કોઈ બી સ્ટડી રિલેટેડ હોય તમે ગમે એની યાર વાત કરી શકો, અને પર્ટિક્યુલરલી તમે કોઈ પર્સન સાથે તમારા રિજન સાથે અટેચ હોય તમારે એ ફ્લોમાં જવું હોય તો એ રીતના સિનિયર છે તમે ડાયરેક્ટલી એનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. સો રેગિંગ ની બાબતે 0% રેગિંગ તમે આરામથી કહી શકો છો. હવે કોઈ સ્પેશિયલ મેસેજ તમે તમારી રીતે આપવા માંગતો હોય સ્ટુડન્ટ્સ ને? તો યસ, આપણે એમ વિચારી કે કોલેજમાં ગયા પછી મજા જ છે, 100% મજા જ છે, બટ સાથે સ્ટડી પણ જરૂરી છે. એવું નથી કહેતો કે ફન ના કરું, બટ સાથોસાથ થાય એટલું મિનિમમ કરવું. તમને એટમોસ્ફિયર એવું છે કે તમે એમ કહેશો કે દરરોજ મજા જ કરી, બટ સ્ટડી પણ જરૂરી છે, નહીં તો લાસ્ટમાં તમને જ પ્રોબ્લેમ આવશે. સો સાથે સાથ સ્ટડીની સાથે ફન એ બી બેલેન્સ કરવું જરૂરી છે. ઓકે, તો થેન્ક યુ વેરી મચ આ ઇન્ટરવ્યુ માટે.